नमस्कार विद्यार्थी मित्रों, शुभम स्कूल द्वारा आयोजित डिजिटल एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय सामाजिक विज्ञान एना प्रकरण नंबर आपणे वात करीए छीए विद्यार्थी मित्रों, एना प्रकरण नंबर 15 के जेनुं नाम छे सरकार। हवे विद्यार्थी मित्रों, सरकार चेप्टर आपणे भणवानुं छे, पण आपणे ज्यारे समाज विषयनी शरूआत करी बराबर विद्यार्थी मित्रों, त्यारे तमने मैं वात करेली हती के समाज विषयनी अंदर त्रण भाग पाड़वामां आवे, इतिहास, भूगोल अने नागरिकता। तो आपणे इतिहासनुं पण एक चेप्टर जोई गया, त्यार पछी भूगोळनो पण एक चेप्टर जोई गया, अने त्यार पछी जे त्रीजो भाग छे ए चेप्टर नंबर 15 એટલે કે સરકાર એ નાગરિકતાનું એક ચેપ્ટર છે એ આજે આપણે જોવાનું છે। તો એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ જ એવું કંઈક મજાનું છે કે સરકાર બરાબર। આ સરકાર વિશે સાંભળીને તમે કંઈક એવું જ લાગશે કે આપણે સરકાર વિશે બધું જાણીએ છીએ। હવે ભારત દેશની અંદર કેવા પ્રકારની સરકાર ચાલે, કઈ કઈ રીતે સરકાર ચાલે, સરકારનું કાર્ય શું, ભારત દેશની અંદર કેવા પ્રકારની લોકશાહી છે, આ તમામ વસ્તુ છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ છે એ ભારત દેશ એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ, કેવો કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, કેવો લોકશાહી ધરાવતો દેશ। અને ઘરનો વહીવટ અને સંચાલન જેમ વડીલો કરે છે એવી રીતે સમગ્ર દેશનું શું કીધું વિદ્યાર્થી મિત્રો કે ઘરનો વહીવટ અને સંચાલન જે રીતે કોણ કરે છે, વડીલો કરે છે, બસ એવી જ રીતે કે જે સમગ્ર દેશની અંદર જે વહીવટ કરે છે, જે સંચાલન ચલાવે છે, જે આખા દેશનું મેનેજમેન્ટ આપણે જે કહીએ કે મેનેજમેન્ટ કરે છે એ કરનાર વ્યક્તિ એટલે કે વ્યક્તિ એટલે કે જેનો આખો સંઘ, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ કે સરકાર। અને ચેપ્ટરનું નામ પણ કંઈક એવું જ છે કે સરકાર। તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે। આપણે દૈનિક પત્રોની અંદર અથવા તો કોઈ ટેલિફોનની અંદર અથવા મોબાઈલ, અત્યારે ડિજિટલ યુગ છે એટલે ટેલિફોનનો જમાનો છે, એટલે ટેલિફોનની અંદર અથવા તો કોઈ પણ એવા એકબીજા વ્યક્તિઓ સાથે મળીને જ્યારે વાતચીત કરતા હોઈએ તો સરકાર શબ્દ છે તમે અત્યારે અનેક વાર સાંભળેલો હશે। અને અત્યારે આ મહામારીની અંદર બરાબર કે દિવસે ને દિવસે આ સરકાર દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું, સરકારે આ નવી યોજના બહાર પાડવામાં આવી, આ સરકાર દ્વારા જે વિધવા પેન્શન યોજના છે, ત્યાર પછી જે રાહત ફંડ, રાહત નિધિ ફંડના જે અંદરની અંદર જે ફાળો છે આ સરકારે આપવામાં આવ્યો, આટલો ફાળો આપ્યો, આવી બધી વસ્તુ તમે સરકાર શબ્દ અનેક વાર સાંભળેલો હશે। તમે ન્યૂઝપેપર વાંચતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કોઈ સાથે વાતચીતો કરતા અથવા તો કોઈ પણ ટેલિફોનિકની અંદર તમે, અત્યારે ડિજિટલ યુગ છે તો ટેલિફોનની અંદર તમે જોતા હોય ત્યારે તમને ખ્યાલ આવે કે સરકાર બરાબર આ શબ્દ તમે કેવો અનેક વાર સાંભળેલો હશે। એવી જ રીતે વાત કરીએ કે દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડે છે, કોઈ દેશનું સંચાલન કરવું હોય બરાબર કે કોઈ પણ દેશનું સંચાલન કરવું હોય અથવા તો દેશની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો એના માટે કોની જરૂરિયાત પડે છે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે વાત કરીએ કે સરકારની જરૂર પડે છે। અને ત્યાર પછી વાત કરીએ કે દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે, આયોજનપૂર્વક કાર્ય કરે। આયોજન એટલે શું, હવે આપણે આયોજન એટલે શું વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે આયોજન બરાબર, આ કયું આયોજન બરાબર। હવે આયોજનની વાત કરીએ કે આયોજન એટલે શું, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ઘરની અંદર એવો કોઈ નાનો એવો પણ પ્રસંગ હોય, માની લ્યો કે સપોઝ કે આપણા મોટા ભાઈ બહેનના લગ્ન હોય અથવા તો કોઈ એવો ઘરની અંદર પ્રસંગ હોય તો આપણે કેટલું બધું આયોજન કરવું પડે કે આપણા પહેલાં આ પ્રસંગની અંદર કેટલા વ્યક્તિઓને બોલાવશું, પછી એની અંદર એ લોકોની જમવાની વ્યવસ્થા શું કરશું, એ લોકો આવશે મહેમાનો તો એને રહેવા માટેની શું વ્યવસ્થા કરશું। આપણે જેવી રીતે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે જે આયોજન કરતા હોય બરાબર, અગાઉથી જે પ્લાનિંગ કરતા હોય બરાબર, એને આપણે શું કહીએ કે અગાઉથી જે પ્લાનિંગ કરતા હોય અથવા તો આયોજન કરતા હોય એટલે શું, આયોજનપૂર્વક એટલે કે આપણે એક ફિક્સ હોય કે આ દિવસે આ પ્રસંગ છે તો એના અગાઉના દિવસેથી આ મહેમાન આવવાનું ચાલુ થઈ જશે તો આપણે એના માટે આ રીતની વ્યવસ્થા કરશું, એના જે છે એમને રહેવા જમવાની આ વ્યવસ્થા હશે, ત્યાર પછી શું મેનુ રાખશું, કેટલા વ્યક્તિઓ આવશે, શું આ તે તમામ વસ્તુ જે આપણે આયોજન કરતા હોય એટલે શું કીધું કે આયોજનપૂર્વક એટલે એની પાસે આપણા જે ઘરની અંદર વડીલ વ્યક્તિઓ છે એમની પાસે આ તમામ માહિતી, આ તમામ વસ્તુનું શું હોય કે એક આયોજન સ્પષ્ટ હોય છે બરાબર, શું વિદ્યાર્થી મિત્રો, એક આયોજન સ્પષ્ટ હોય છે એટલે કે આયોજનપૂર્વક
એટલે કે આયોજન પૂર્વક એ શું કરે છે કે આપણા ઘરની અંદર એ વાત કરીએ કે આપણા ઘરની અંદર એવી રીતે આયોજન પૂર્વક કાર્ય કરતા હોઈએ અને એવી જ રીતે બંધારણને કેન્દ્રમાં રાખી એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે સરકાર કામ કરે પણ એ બધા નિર્ણયો લે પણ કોને કેન્દ્રમાં રાખી એક આ ખાસ શબ્દ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે સરકાર છે એ બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવે ત્યાર પછી શું કીધું કે કાયદાની અંદર સુધારા કરવા અને તેને અમલ કરવાનું કાર્ય પણ કોણ કરે છે સરકાર દ્વારા કરવામાં આવે છે કે એ કોઈ પણ વસ્તુ છે એનું કાર્ય હવે બંધારણ આ શબ્દ તમારા માટે એક નવો હશે કારણ કે આપણે જે અધિકારો મળેલા છે આપણે જે ફરજો છે ત્યાર પછી હવે આપણે વાત કરતા હોય કે કોઈ પણ વખતે આપણે સિરિયલની ટીવીની અંદર જોતા હોય બરાબર કે એની અંદર એવું કીધું હોય કે આર્ટિકલ આની અંદર તમને આની કાર્યવાહી થશે અથવા તો એવું કીધું હોય કે વ્યક્તિઓની મૂળભૂત ફરજો શું ત્યાર પછી એમની જે મૂળભૂત જવાબદારીઓ શું આ બધી વસ્તુ છે એ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તો શું સરકારને કદાચ એવું તમે સમજો છો કે સરકાર છે એ કોઈ પણ નિર્ણય લેવો હોય તો એને માની લો કે સરકારના એક વ્યક્તિ તરીકે મને બેસાડેલો છે બરાબર તો મને કોઈ પણ નિર્ણય લેવાનો હોય બરાબર તો શું તો તમે એવું વિચારો કે મને મનમાં આવે એવું નિર્ણય લઈ લો નહીં એવી રીતે કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી તો નિર્ણય લેવા માટે કોને કેન્દ્ર બિંદુ રાખવું પડે તો એને નિર્ણય લેવા માટે આ બંધારણ છે એ બંધારણને કેન્દ્ર બિંદુમાં રાખવું પડે કોને કેન્દ્ર બિંદુમાં રાખવું પડે વિદ્યાર્થી મિત્રો બંધારણને બંધારણને આપણે કેન્દ્ર બિંદુની અંદર રાખી એ તમામ પ્રકારના શું કહેવા પડે કે કાયદાઓની અંદર ફેરફાર કરવો પડે અથવા તો નવા કાયદા ઘડવા પડે અથવા તો નવા નીતિ નિયમો ઘડવા પડે બરાબર એની અંદર અલગ અલગ પ્રકારનો સુધારો કરવો પડે પણ કેને કેન્દ્રમાં રાખી બંધારણને કેન્દ્રની અંદર રાખી અને આ તમામ કાયદાઓનો છે એ આપણે સ્પષ્ટ કરવા હોય અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે કે આપણે જે કોઈ પણ એક સરકારની અંદર આપણે જે કેવી રીતે સરકાર ચાલે છે કે આપણા ભારત દેશની અંદર કેવી સરકાર ચાલે છે આપણા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર કેવી સરકાર છે કે લોકશાહી સરકાર કેવી વિદ્યાર્થી મિત્રો લોકશાહી સરકાર છે એ ભારત દેશની અંદર છે હવે લોકો દ્વારા લોકો વડે અને લોકોથી ચાલતી સરકાર એટલે કેવું બરાબર કેના દ્વારા હવે વાત કરીએ કે લોકો દ્વારા શું કીધું કે લોકો દ્વારા લોકોથી લોકો વડે ચાલતી સરકાર બરાબર કે આ ભારત દેશ છે એ લોકશાહી ધરાવતો દેશ છે બરાબર એટલે કે એનું આખું સંચાલન કેવી રીતે કરે કે આપણે કોઈ પણ વ્યક્તિને એ સ્ટેપ ઉપર બેસાડવો હોય અથવા તો જે એક નેતા તરીકે બેસાડવો હોય બરાબર તો આપણે એક વડાપ્રધાનને બેસાડીએ છીએ તો એની ચૂંટણી કેવી રીતે થાય કે વ્યક્તિઓ સિલેક્ટ કરે કે કઈ સરકાર છે એ અત્યારે કેન્દ્રની અંદર બેસશે અથવા તો કઈ સરકાર છે એ કેન્દ્રની અંદર કામ કરશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે મત દેવાનો અધિકાર છે દરેક વ્યક્તિને 18 વર્ષ પૂર્ણ થાય બરાબર ત્યારે એ વ્યક્તિ મત દેવા માટે ભારતના બંધારણની અંદર એક એવો નિયમ છે એક કાયદો છે કે દરેક વ્યક્તિ છે એને સમાન હક મળવો જોઈએ અને દરેક વ્યક્તિ છે 18 વર્ષ પૂર્ણ કરે એટલે એમને મત દેવાનો અધિકાર શું થાય કે પ્રાપ્ત થતો હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ કે તમે જે વાત કરી કે ન્યૂઝપેપરની અંદર આવું સરકારનું નામ છે એ અનેકવાર વાંચેલું હશે આવા અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપરની અંદર વાંચેલું હશે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ ફ્રન્ટ પેજની અંદર જે સરકારને લગતા પોલિટિકને લગતા જે નિર્ણયો લેવામાં આવતા હોય એની દરેક માહિતી અથવા તો રોજ તમે ન્યૂઝપેપર ઓપન કરો રોજ સવારની અંદર એટલે કે કાંઈક ને કાંઈક સરકારે નવા નિયમો લીધેલા હોય અથવા તો નવા નિયમોનું પાલન કરાવવા માટે પ્રજા પાસે કેવી રીતે અથવા તો કોઈ નવી યોજના બહાર પાડી હોય આ તમામ વસ્તુઓ છે એ સરકાર કોના દ્વારા રજૂ કરે કે ન્યૂઝપેપર દ્વારા અથવા તો અત્યારના સમયની અંદર ટેલિફોનિક જે વસ્તુ છે એના દ્વારા સરકાર છે એ આપણને શું કરતી હોય કે રજૂ કરતી જોવા મળે છે ત્યાર પછી આગળ વાત કરીએ કે ઉપરના ચિત્રમાં તો આપણે સરકારના વિવિધ કાર્યોની માહિતી શું છે કે એની અંદર જાહેર કરવામાં આવે શું કીધું કે સરકારના જે વિવિધ કાર્યો છે ત્યાર પછી એના જે નિર્ણયો છે ત્યાર પછી જે અલગ અલગ અગત્યની જાહેરાતો કરે આ તમામ માહિતી આપણને ક્યાંથી જ સાંભળવા મળે કે ન્યૂઝપેપરની અંદર આપણે જેમ વાત કરી એવી રીતે ટેલિફોનિક અત્યારે ચર્ચાઓ થતી હોય એની અંદર પણ જોવા મળે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો કે જે ન્યૂઝપેપર આવતા હોય ત્યાર પછી અલગ અલગ મેગેઝિન આવતા હોય જે
साप्ताहिक हो एटले के दर सात दिवसे, त्यार पछी जे पंदर दिवसे होय, त्यार पछी दर महीने अलग अलग प्रकारना मेगेजीनो ने आ बधी वस्तु आवती होय, एनाथी आपणे माहितગાર થઈએ છીએ। અને ત્યાર પછી આગળ વાત કરીએ લોકોથી લોકો વડે। હવે આ લોકશાહીનો જોજો વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું, તો એની જો અહીંયા વ્યાખ્યા સહિત આપેલી છે તો જોઈએ વ્યાખ્યા શું આપેલી કે લોકોથી લોકો વડે લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે। કેવી વિદ્યાર્થી મિત્રો વાત કરી અહીંયા વાત કરીએ લોકોથી શું કીધું કે લોકોથી લોકો દ્વારા પછી લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થાને શાસન વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ કે લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ। કેવી શાસન વ્યવસ્થા કહીએ વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી શાસન વ્યવસ્થાના નામથી ઓળખીએ છીએ। અને લોકશાહી શાસન વ્યવસ્થા સરકારનું મહત્વ અને એમનું જે છે એ અગત્યનું સ્થાન ધરાવે છે। કોણ કે લોકશાહી સરકાર છે એમનું શું કહેવાય કે અગત્યનું સ્થાન છે એ ધરાવે છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણા દેશની અંદર સરકાર છે એ કેટલા સ્તરે કામ કરે છે, તો વાત કરીએ કે આપણો દેશ અને આપણી સરકાર, આપણે દરેક એ ભારત દેશની અંદર રહીએ છીએ એટલે કે આપણો દેશ અને આપણી સરકાર જે આપણા દરેક વ્યક્તિઓ દ્વારા કે જે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ દ્વારા એમને ઉપરથી ચૂંટીને મોકલવામાં આવેલા, બરાબર, કે જે વ્યક્તિઓને મતદાન દ્વારા એ મત આપીને ઉપર મોકલનાર વ્યક્તિઓ છે એટલે શું કીધું કે આપણી સરકાર। તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણો દેશ વિવિધતા ધરાવે છે। કેવો દેશ? વિવિધતા ધરાવે છે। અને વિદ્યાર્થી મિત્રો વિવિધતા કેવી પ્રકારની કે દરેક વ્યક્તિના જાતિ ધર્મ, ત્યાર પછી એ દરેક વ્યક્તિ અલગ અલગ જાતિમાંથી આવે છે, અલગ અલગ ધર્મમાંથી આવે છે, તેમ છતાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે કે કયો દેશ કે ભારત દેશ, એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે એટલે કે શું, વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી એટલે કે જે લોકશાહી આપણી અંદર ભારત દેશની અંદર અલગ અલગ લોકશાહી જોવા મળે, બરાબર, કે લોકો એનો સમૂહ, બરાબર, એ લોકશાહી જોવા મળે છે। અને ત્યાર પછી શું કીધું કે સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ મતદારો કે જે વ્યક્તિ વોટિંગ કરી શકે એવા વ્યક્તિઓ એટલે કે શું કીધું કે સૌથી વધુ મતદારો, બરાબર, કે લોકશાહી એ ધરાવતો દેશ એટલે કે ભારત દેશ છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોઈ શકે, બરાબર, એટલે કે દેશની વિશેષતા અને કે દેશની અંદર અલગ અલગ પ્રકારની છે એ ભિન્નતા એક જ સ્થળેથી વહીવટ સંચાલન અગવડ પડે, બરાબર, કે દેશની અંદર અલગ અલગ પ્રકારની જે ભિન્નતાઓ છે, બરાબર, ત્યાર પછી એનું સમગ્ર દેશનું સંચાલન છે એ આપણે એક જ સ્થળેથી કરી તો એ કેવું જોવા મળે કે અગવડ ભર્યું જોવા મળે। હવે માની લો કે એક સરકાર છે, શું કીધું વિદ્યાર્થી મિત્રો, કે કોઈ એક સરકાર છે, આપણે એ સરકારને, બરાબર, કોઈ એમ કહીએ કે હું એમ કહું કે આપણે વડાપ્રધાનને તમામ જવાબદારી, જો ઓલા વ્યક્તિ કામ કરે છે એ વડાપ્રધાનને જોવાનું, બરાબર, સિંચાઈ યોજના છે એ વડાપ્રધાનમાં આવે, આવક યોજના છે એ વડાપ્રધાનમાં આવે, સેલ્સ એન્ડ ઇન્કમ ટેક્સની યોજના છે એ વડાપ્રધાનની અંદર, તો દરેક જવાબદારી છે એ એક જ વ્યક્તિને આપણે સોંપી દેશું તો એ કાર્ય કેવું થશે, અગવડતા ભર્યું ઊભું થશે, એટલે એ કાર્ય કેવું થશે વિદ્યાર્થી મિત્રો, અગવડ પડે એવું કાર્ય થશે। આથી સમસ્યાઓ અને અગવડતા સામે સુચારુ વહીવટ કરવા માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે અને લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર છે એ રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર માટેનું કાર્ય કરે છે। સ્થાનિક સરકાર છે એ અલગ અલગ પ્રકારની, હવે જો એક આપણે માની લો કે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે કેન્દ્રમાંથી કે ઉપલા લેવલેથી આપણે તમામ માહિતી છે એ આપતા હોઈએ તો એ શક્ય નથી, કારણ કે ઉપરથી ખાલી માહિતી આપે પણ કોણ વ્યક્તિ કામ કરે છે, કયું કાર્ય થાય છે એ જોવાની જવાબદારી અલગ અલગ સ્તરે સોંપવામાં આવેલી છે। એટલે કે ભારત દેશ છે એ ત્રિસ્તરીય સરકાર ચલાવે છે, કેટલી સ્તરીય વિદ્યાર્થી મિત્રો,
ત્રણ સ્તર વાળી અહીં નીચે તમે જુઓ ત્રિસ્તરીય બરોબર સરકારના સ્તર બરોબર કે કઈ સ્તર કે સ્થાનિક સરકાર કે આ સ્થાનિક સરકાર છે એ કોઈ પણ એક ગામ અથવા તો કોઈ પણ એક જિલ્લાની અંદર આ સ્થાનિક સરકારનું કાર્ય છે એટલે કે કોઈ પણ એક ગામનો ગામ છે બરોબર એ કેવું કાર્ય કરે છે એ શું કામ કરે છે એને કેવા કેવા પ્રકારના પ્રશ્ન છે એ તમામ માહિતી જોવાની જવાબદારી કોની કે ગામની અંદર અથવા તો જિલ્લાની અંદર જે એક વડા વ્યક્તિ તરીકે હોય બરોબર એ વ્યક્તિની ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બીજી સરકાર કે રાજ્ય સરકાર કઈ સરકાર વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકાર એની શું જવાબદારી આવે સમગ્ર રાજ્યની અંદર સમગ્ર રાજ્યમાં બરોબર કે એમને શું કાર્ય કરવું બરોબર એ કઈ રીતે કાર્ય કરાવવું એ તમામ જવાબદારી કોની આવે કે રાજ્ય સરકારની અને ત્યાર પછી છે એ રાષ્ટ્રીય સરકાર આપણે વાત કરી રાષ્ટ્રીય સરકાર એટલે આની શું જવાબદારી છે કે સમગ્ર દેશમાં તેની અંદર સમગ્ર દેશમાં એની જવાબદારી આવી જાય કે એને શું કરવું બરાબર કે સમગ્ર દેશની જવાબદારી એટલે આપણે આપણે ભારત દેશની અંદર લોકશાહી છે બરાબર અને ત્રિસ્તરીય સરકાર છે એ કામ કરે હવે ઉપરથી નીચે જો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું બરાબર કે એ વાત કરીએ કે પહેલાં નિર્ણયો કયા જગ્યાએથી લેવાય રાષ્ટ્રીય સરકાર નિર્ણય લે ત્યાર પછી રાષ્ટ્રીય સરકાર નિર્ણય લે એનું પાલન કોણ કરે રાજ્ય સરકાર પાલન કરે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાય એ કોણ પાલન કરે કે સ્થાનિક સરકાર છે એનું શું કરતું હોય કે પાલન કરતું જોવા મળે છે આ આપણે વાત કરી ત્રિસ્તરીય સરકાર તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વિવિધ સ્તરે સરકાર જરૂરી છે હવે વિવિધ સ્તર એટલે કે જે ભાગની અંદર સરકારની જરૂરિયાત શું કામ કે નિયમો બનાવવા માટે તેને લાગુ કરવા અને આ સ્તરે ખૂબ જ ઉપયોગી છે કારણ કે શું કે એક કોઈ પણ નિયમો બનાવવા એને લાગુ કરવા અને એનું પાલન કરાવવું એ કંઈ જે સ્થળની અંદર સરકાર હોય બરાબર એનું કાર્ય છે અને ત્યાર પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો કે દેશને નિભાવવા શું કીધું કે દેશને નિભાવવા માટે એમનો વિકાસ કાયદાની વ્યવસ્થા જાળવવી માટે સરકાર અને તેના વિવિધ સ્તરે આપણે જાણ્યું બરાબર કે શું કહીએ કે દેશની અંદર નિભાવવા માટે ત્યાર પછી એમનો વિકાસ કરવા માટે એની કાયદાની વ્યવસ્થાઓ જાળવવા માટે કાયદો એટલે કે લો એની અંદર વ્યવસ્થાઓ જાળવવા માટે સરકાર અને તેના વિવિધ સ્તરો છે એના વિશેની માહિતી આપણે જાણી અને આપણે દેશના લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે આના કારણે ભારત દેશની અંદર જે લોકશાહી વ્યવસ્થા છે એનું શું કરવામાં આવ્યું છે કે સ્વીકાર કરવામાં આવ્યો છે એ આપણે અપનાવી છે અને ત્યાર પછી વાત કરીએ કે દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થાની છે એ વિવિધ જોવા મળે છે કે અલગ અલગ પ્રકારની જોવા મળે છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે સરકારના પ્રકાર હવે સરકાર કે છે એ આપણે વાત કરી કે કેટલા સ્તરે કામ કરે છે એ તો આપણે જોયા કે ત્રણ સ્તરની અંદર કામ કરતી જોવા મળે પહેલું કઈ સ્થાનિક સરકાર ત્યાર પછી બીજી આવે રાજ્ય સરકાર અને ત્યાર પછી ત્રીજી આવે રાષ્ટ્રીય સરકાર બરાબર આ ત્રિસ્તરીય સરકાર છે એને આપણે શું જોયા અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો કે એ ત્રિસ્તરીય સરકાર કઈ કઈ પ્રકારનું કાર્ય કરે હવે સરકારના પ્રકાર કે આવડો મોટો વિશ્વ છે બરાબર કે વિશ્વની અંદર ઘણા બધા દેશો આવેલા છે બરાબર એ બધા દેશોમાંથી આપણે વાત કરીએ બરાબર વિદ્યાર્થી મિત્રો કે બધા દેશોમાંથી હવે સરકાર છે એ કયા દેશમાં કેવા પ્રકારની લોકશાહી ચાલે છે બરાબર અથવા તો કેવા પ્રકારની સરકાર છે એ ચાલે છે એ જોવા માટે આપણે વાત કરીએ કે શું સરકારના પ્રકાર શું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સરકારના પ્રકાર તો આપણો દેશ છે એ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર જ જોયું કે આપણો દેશ છે એ કેવી ધરાવે છે કે લોકશાહી વ્યવસ્થા ધરાવે છે અને ત્યાર પછી વાત કરીએ કે દુનિયાના શું વાત કરીએ ત્યાર પછી દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી કે જે દુનિયાના બધા જ દેશો છે એની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા નથી તો કેવી શાસન વ્યવસ્થા છે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જે ભારત દેશ છે એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે તો એના સિવાયની બીજી કયા પ્રકારની વ્યવસ્થાઓ આવે અથવા તો કઈ એક પ્રકારની સરકાર છે એ આવે તો એની અત્યારે આપણે હમણાં આગળ માહિતી મેળવીએ ત્યાર પછી શું કીધું કે દુનિયાના દેશોમાં
कार्यरत विविध व्यवस्था जोवा मळता सरकारना प्रकार अंगे जोईए। बराबर के सरकारनी अंदर के विविध कार्यो शुं कीधुं के सरकार छे एक एवा प्रकारना कार्य करे, तो एनी अंदर वात करीए के सौ प्रथम आवे लोकशाही सरकार। तो एनी अंदर कयो देश लोकशाही सरकार धरावे, तो भारत देश छे ए लोकशाही सरकार धरावे छे। त्यार पछी बीजी आवे सरकारनो प्रकारनी अंदर साम्यवादी सरकार, रबर केक यूनियन अथवा तो कोईपण जे जूथ द्वारा, शूँ कीधु जूथ अथवा तो यूनियन। अने राजाशाही पहेलाना समयनी अंदर, पहेलाना समयमां जे सरकार हती ए राजाशाही सरकार हती। अने त्यार पछी आगळ वात करे के हवे विद्यार्थी मित्रों वात करवानी के लोकशाही सरकारनी। लोकशाही सरकारनी अंदर आपणे व्याख्या आपीए लोकशाही सरकार एटले शुं। पहेला तो सर्वसामान्य व्याख्या आपी दऊं के लोको द्वारा, लोको वडे, लोकोथी चालती सरकार। एटले के एनी अंदर लोकशाही सरकारनी अंदर केवुं होय खबर छे विद्यार्थी मित्रों के लोकशाही सरकार एटले के पहेला सौ प्रथम शुं थाय के दर पांच वर्षे चूंटणी आवे। ए चूंटणीनी अंदर दरेक 18 वर्षथी जे ऊपरना व्यक्तिओ छे एने मत देवानो अधिकार छे। एटले ए दरेक व्यक्ति शुं करे के मत आपवा माटे जाय, मत आपवा माटे जाय एटले के मतनी तारीख एक फिक्स करेली होय ते दिवસે મતદાન કરી આવે। અને મતનું દાન કરી આવ્યા બાદ એ એનું કાઉન્ટિંગ થાય, એની ગણતરી થાય કે કયા પક્ષની અંદર સૌથી વધારે મત પડ્યા છે। બરાબર કે માની લ્યો કે આપણે વાત કરીએ કે એ બી અને સી આ ત્રણ પાર્ટી છે અત્યારે છે અસ્તિત્વમાં, તો એની અંદર એને વાત કરીએ કે 25 મત મળ્યા છે, બીને વાત કરીએ કે 15 મત મળ્યા છે અને સીને છે એ 10 મત મળ્યા છે। તો હવે અત્યારે કઈ સરકાર છે એ વર્ચસ્વ ધરાવશે? તો ધારી લ્યો કે એ નામની સરકાર છે એ સમગ્ર દેશની અંદર શું કરશે કે વર્ચસ્વ ધરાવશે। શું કામ? કે સૌથી વધારે મત છે એ કયા વ્યક્તિને મળેલા? કે એ નામની સરકાર છે એને સૌથી વધારે મત મળેલા છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। એટલે કે શું થાય કે આ પ્રકારની શાસન વ્યવસ્થા, આ પ્રકારની એટલે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર, કેની અંદર વિદ્યાર્થી મિત્રો? લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર શું કીધું કે લોકો પોતાનો કિંમતી અને અમૂલ્ય મત આપી, શું કીધું? કિંમતી અને અમૂલ્ય મત આપી પોતાનો શું કરે છે કે પ્રતિનિધિ એટલે કે એક વ્યક્તિ શું કરે છે કે ચૂંટે છે। બરાબર, અને ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનું શું થાય છે કે નિર્માણ કરવામાં આવે છે, એનું સર્જન કરવામાં આવે છે। કે શું કીધું કે ચૂંટણીની અંદર જે ઉમેદવાર ઊભો હોય, બરાબર, એનું શું કરવામાં આવે કે એનું નિર્માણ કરવામાં આવે છે। અને ત્યાર પછી વાત કરીએ કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે, કે લોકશાહી શાસન વ્યવસ્થા હોય એની અંદર કે જે વાત કરીએ કે લોકોને કેન્દ્ર બિંદુની અંદર રાખીને, બરાબર, કે લોકો આ આખો સમગ્ર દેશ છે, તો જે આ લોકો છે, પ્રજા છે, બરાબર, લોકો અથવા તો પ્રજા એને કેન્દ્ર બિંદુની અંદર રાખી એને મેઇન પોઈન્ટ બનાવી અને શું કરે છે કે સરકાર છે એનું શું કરે છે કે કાર્ય કરે છે, સરકાર પોતાનું શું કરે છે કે કાર્ય કરે છે। અને ત્યાર પછી વાત કરીએ કે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક સરકાર કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે, કે આપણા દેશની અંદર હવે ચૂંટણી દ્વારા શું કરે કે સ્થાનિક સરકાર કે રાષ્ટ્રીય સરકારનું શું થાય છે કે નિર્માણ કરવામાં આવે છે। હવે ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશની અંદર જે તમે જોતા હોય કે ઘણી વખત એવું હોય કે હમણાં હજી 2 વર્ષ પહેલાં ચૂંટણી ગઈ હતી તો અત્યારે પાછી ચૂંટણી આવી ગઈ, તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે સ્થાનિક લેવલે કોની ચૂંટણી આવે કે કોર્પોરેટરની, ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી આવે એટલે કે એની અંદર કયા વ્યક્તિની ચૂંટાય કે મુખ્યમંત્રી, અને ત્યાર પછી જે છે એ લોકસભાની ચૂંટણી આવે, કેની વિદ્યાર્થી મિત્રો? લોકસભા, બરાબર, એની અંદર કોની ચૂંટણી થાય કે વડાપ્રધાનની, કેની? વડાપ્રધાન, બરાબર, કે આ ત્રિસ્તરીય આપણે વાત કરીને
के त्रिस्तरीय तीन स्तर की अंदर जो है ये चूंटणी थती जोवा मळे छे। तो एनी अंदर आपणे वात करीए के केटलाक देश में लोकशाही थकी चूंटायेला प्रतिनिधिओ द्वारा मुख्यमंत्री के वडाप्रधान ने पसंद करवामां आवे छे। के शू कीधु के घणी बधी चूंटणीओनी अंदर के जे विधानसभानी चूंटणी होय विद्यार्थी मित्रों के आ विधानसभानी जे चूंटणी छे एनी अंदर कोने निर्माण करवामां मुख्यमंत्री ने बराबर के विधानसभानी अंदर मुख्यमंत्री अथवा तो जे छे लोकसभानी चूंटणी होय त्यारे एनी अंदर वडाप्रधाननी चूंटणी करवामां आवे छे। अने दुनियाना केटलाक देशमां શું કીધું કે દુનિયાના કેટલાક દેશની અંદર પ્રમુખશાહી પદ્ધતિથી લોકશાહી વ્યવસ્થા જોવામાં આવે છે, એટલે કે એની અંદર ભારતમાં સંસદીય લોકશાહી ધરાવે છે। એટલે એવું તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે ભારત કેવી લોકશાહી ધરાવે છે કે ભારત દેશ કેવા પ્રકારની લોકશાહી ધરાવે, તો કેવી સંસદીય લોકશાહી એ ભારત દેશ ધરાવે છે। અને ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધું મત થકી આડકતરી રીતે લોકો કરે છે, એટલે કે સરકારનું સંચાલન કોણ કરે કે લોકો કરતા હોય, બરાબર લોકો કરતા હોય મીન્સ કે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય આપણા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના રોડ રસ્તાઓ તૂટી ગયા અથવા તો જે કોઈપણ પ્રકારની અગવડો હોય તો એ આપણે કોને જાણ કરીએ, સરકારને જાણ કરતા હોય કે અમારા વિસ્તારની અંદર આ પ્રશ્ન છે તો એનું નિરાકરણ કોણ કરે કે સરકાર કરે। શું કામ એ આપણું કાર્ય કરે છે કે આપણા વોટિંગ દ્વારા આપણા મતદાર દ્વારા આપણે એને ચૂંટીને બરાબર કે એને ક્યાં બેસાડે છે કે કેન્દ્રની અંદર અથવા તો કોઈ પણ એક કોર્પોરેટર તરીકે અથવા તો કોઈ મુખ્યમંત્રી તરીકે અથવા તો કોઈ એક વડાપ્રધાન તરીકે છે એ આપણે એ અલગ અલગ વ્યક્તિઓને બેસાડેલા છે। તો શું થાય કે આપણી અંદર આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ આપણે રજૂઆત સરકારને કરવાની હોય, એ સરકાર છે એના લેવલે જે નિર્ણયો લઈ અને ત્યાર પછી જે છે એ પ્રશ્નનું શું કરતા હોય છે કે નિરાકરણ કરતા હોય છે। એટલે શું કીધું કે જે લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે છે કે સીધી રીતે અથવા તો આડકતરી રીતે કોના દ્વારા કરવામાં આવે છે કે લોકો દ્વારા કરવામાં આવે છે। માની લો કે આપણે વોટિંગ આપીને કોઈ એક સરકારને અથવા તો કોઈ એક વ્યક્તિને કેન્દ્ર લેવલે બેસાડેલા, હવે એ વ્યક્તિ પાંચ વર્ષ આપણે જોઈએ કે એ વ્યક્તિનું કામ શું છે, કેવી રીતે કાર્ય કરે છે, જો એનું કામ યોગ્ય લાગે તો નેક્સ્ટ ટર્મની અંદર એને પાછા પ્રજા દ્વારા ચૂંટી અને ત્યાર પછી નેક્સ્ટ ટર્મની અંદર એને શું કરવામાં આવે કે નેક્સ્ટ ટર્મની અંદર છે એમને ફરી વખત એ ચૂંટણીની અંદર એ સિલેક્ટ કરવામાં આવે અને પાછા એક પ્રતિનિધિત્વ તરીકે એને સોંપવામાં આવે અથવા તો પ્રતિનિધિ તરીકે એને બનાવવામાં આવે। અથવા તો વાત કરીએ કે કોઈ એક સરકાર છે સરખું કામ નથી કરતી તો એને નેક્સ્ટ ટર્મની અંદર કોઈ બીજી સરકારને લાભ દેવામાં આવે અથવા તો જે બીજી સરકાર છે એને ચૂંટવામાં આવે। અને ત્યાર પછી વાત કરીએ કે માનવ અધિકારોના સંરક્ષણ માટે, શું કીધું કે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી, કે માનવ જે અધિકારો છે અથવા તો એનું સંરક્ષણ એનું રક્ષણ કરવા માટે અથવા તો એનું સંવર્ધન કરવા માટે લોકશાહી સરકાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। આપણે એમ કહેતા હોય કે પ્રમુખશાહી સરકાર અથવા તો કોઈ એક રાજાશાહી સરકાર, તો એ શક્ય નથી। રાજાશાહી સરકારની અંદર હમણાં આપણે વાત કરીશું સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર, બરાબર। તો આપણે વાત કરીએ કે હવે શું કીધું કે માનવના અધિકારોનું સંરક્ષણ એટલે કે એનું શું કીધું કે એનું રક્ષણ કરવું હોય અથવા તો એનું સંવર્ધન માટે લોકશાહી સરકાર સિવાય બીજો એક પણ પ્રકારનો શું છે કે વિકલ્પ નથી। આમ લોકોના સર્વાંગી વિકાસ માટે, વિકાસ અને અધિકાર માટે લોકશાહી સરકારનું ખૂબ જ મહત્ત્વ છે। આમ કરીને શું કીધું કે લોકોના વિકાસ, કેવો વિકાસ કે સર્વાંગી વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે એને માટે શું જોઈએ કે સર્વાંગી વિકાસ માટે શું કીધું વિદ્યાર્થી મિત્રો કે સર્વાંગી વિકાસ માટે કેનો કોઈ વિકલ્પ નથી કે લોકશાહી સરકાર સિવાય કઈ વિકલ્પ છે નહીં, બરાબર। અને ત્યાર પછી વાત કરીએ કે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે, સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે અને આપણા દેશમાં ચૂંટાયેલા સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે,
पांच वर्षनी होय छे। जो आ वस्तु तमने परीक्षा नी अंदर पूछाई सके के भारत देश नी अंदर चूंटायेला कोई व्यक्ति छे, चूंटायेली सरकार छे, एमनी मुदत केटला समयगाळा नी होय तो एना माटे तमारे याद राखवानो विद्यार्थी मित्रों के पांच वर्षनी मुदत होय छे। केटला वर्षनी विद्यार्थी मित्रों? पांच वर्षनी छे ए मुदत होय छे। अने वात करीए के आपणा देशमां चूंटायेला सरकारनी मुदत केटला वर्षनी होय छे? पांच वर्ष। अने सरकार माटे लोको माटेनुं ज कार्य करे छे। सरकार पण केवा व्यक्तिओ? लोको माटेना ज कार्य करता जोवा मळे छे। अने त्यार पछी विद्यार्थी मित्रों वात करीए के मुख्यमंत्रीनी चूंटणी अने वडाप्रधाननी चूंटणी आवती होय तो आपणे वात करीए के आपणा जे मुख्यमंत्री विजयभाई रूपाणी अने जे वडाप्रधान छे ए नरेन्द्रभाई मोदी, बराबर, के आनी चूंटणी छे ए दर पांच वर्षे आवती होय छे। त्यार पछी वात करीए के साम्यवादी सरकार। હવે સામ્યવાદી સરકાર એટલે કે એક તો એની સામ્યવાદી સરકારની અંદર તમને મેઇન હું વાત કરી દઉં કે એનું એક તો શું હોય કે જૂથ અથવા તો યુનિયન કે જે સંગઠન, સંઘ કહીને સંઘ, બરાબર, આ બધી વસ્તુ છે એ કેની અંદર જોવા મળે કે સામ્યવાદી સરકારની અંદર જોવા મળે છે। કેની અંદર વિદ્યાર્થી મિત્રો? સામ્યવાદી સરકારની અંદર જોવા મળે છે। પરંતુ ભારત દેશની અંદર કેવી સરકાર ચાલે છે કે લોકશાહી સરકાર ચાલે છે। तो बात करिए विद्यार्थी मित्रों के आ प्रकारना शासन में बधाने साम्यता के सरखापणानो विशेष महत्व आपवामां आवे छे के आ प्रकारनी सरकारनी अंदर दरेक व्यक्ति ने शूँ कीधुं के साम्यता माटे एक सरखापणानो विशेष शूँ करे छे के महत्वमां आपवामां आवे छे। अने शूँ कीधुं बीजुं के साम्यवादने आधारे कार्यरत सरकार साम्यता अने साम्यताने धोरणे શાસનનું સંચાલન કરે છે। એટલે કે સામ્યતાને આધારે વાત કરીને વિદ્યાર્થી મિત્રો કે સામ્યતાવાદીવાળી સરકાર એટલે કે જે કોઈ પણ યુનિયન અથવા તો જૂથ હોય, બરાબર, એ યુનિયન અથવા તો જૂથ દ્વારા કોઈ એક સરકારની આખી રચના કરવામાં આવે। હમણાં આપણે વાત કરીએ જો શું કીધું કે વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે કે સામ્યવાદી વિચારધારા એટલે કે એ કોઈ પણ એક સમૂહનો વ્યક્તિ હોય, બરાબર, એને લીડર તરીકે બેસાડવામાં આવે અને એને વોટિંગ કરવામાં આવે એટલે કે જે એનો ફાયદો થાય, પાછો શું ફાયદો થતો જોવા મળે કે એનો ફાયદો એ કે હર વખતે દર પાંચ વર્ષે એને એ વ્યક્તિની સરકાર આવે। કારણ કે ફાયદો શું જોવા મળે કે એને એ વ્યક્તિની સરકાર આવે। અને ત્યાર પછી વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનો નિર્ણય છે એ શું કરવામાં આવે છે, થાય છે, અને કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું શું કરે છે, નિર્માણ, લાંબા ગાળે એકથું શાસન બન્યાનો અનેક ઉદાહરણો જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો એકથું ઉદાહરણ કેવી રીતે કે જે આ શ્રમિકો છે એટલે કે જે શ્રમિકોનું આખું યુનિયન હોય, એમનું જૂથ હોય, લેબરનું આખું એક યુનિયન હોય, એના દ્વારા શું થાય કે એ આમનું એ આખું શું છે, એક એમનું જૂથ છે, શું છે વિદ્યાર્થી મિત્રો, એક આખું જૂથ છે। તો એ જૂથની અંદર શું જોવા મળે કે જૂથની અંદર એ જૂથ દ્વારા કોઈ એક વ્યક્તિને નિમણૂક કરવામાં આવે, શું કરવામાં આવે કે નિમણૂક કરવામાં આવે અને એ નિમણૂક થઈ ગયા બાદ એમની સરકાર ચલાવવામાં આવે, એટલે કે એ વ્યક્તિ છે એમના હિતનું કાર્ય કરતો હોય, બરાબર, એટલે કે કોઈ પણ સમાજ અથવા તો કોઈ એક સમૂહના હિતનું કાર્ય કરતો હોય એટલે કે એને શું કહે કે એક સામ્યવાદી। અને એક આ લીડરશીપ એકથી એક કન્ટિન્યુ એ શું કીધું કે લાંબા ગાળા માટે, કેવા ગાળા માટે કે લાંબા ગાળા માટે એક અથું શાસન બન્યું રહે અને ત્યાર પછી જે શ્રમિકો છે, મજૂરો કે શોષિત લોકોનો આર્થિક વિકાસ અથવા તો બૌદ્ધિક વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું શું કરે છે, સંચાલન કે શાસન ચલાવાય છે। જે આ વસ્તુ છે એનું શું જોવા મળે કે સંચાલન અને એમનું શું જોવા મળે કે શાસન વ્યવસ્થા થતી જોવા મળે અથવા તો એનું જે છે એ શાસન વ્યવસ્થા છે એની અંદર ફેરફાર થતો જોવા મળે અથવા તો એક આ જૂથ છે। શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ વ્યક્તિનું જૂથ છે, કોઈ પણ વ્યક્તિ એટલે કે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એક આ શ્રમિકો છે, આ શ્રમિકો, બરાબર, એમનું જૂથ હોય, બરાબર, એ શ્રમિકોના જૂથની અંદર વાત કરી વિદ્યાર્થી મિત્રો શું કીધું કે શ્રમિકોનું જૂથ છે એનો કોઈ એક લીડર, બરાબર, એટલે કે એનો એક મુખ્ય વ્યક્તિ, શું કીધું, મુખ્ય વ્યક્તિ, બરાબર, એ મુખ્ય વ્યક્તિને શું કરવામાં આવે, નિમણૂક કરવામાં આવે અને તેમના દ્વારા શું કરવામાં આવે, સરકારનું છે એ સંચાલન કરવામાં આવે, શું કરવામાં આવે, સરકારનું સંચાલન કરવામાં આવે, એટલે કે જે એ વ્યક્તિ શું થાય કે એ વ્યક્તિ છે
એ લાંબા ગાળા સુધી, કેવો? લાંબા ગાળા સુધી છે, એની અંદર શું કરે છે કે શાસન કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? શાસન. શું કરે છે? શાસન કરતો જોવા મળે છે. અને ત્યાર પછી વાત કરીએ કે વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કે કેટલાક શાસકો આજે સામ્યવાદીને દૂર થઈ રાજાશાહી કે લોકશાહીનો જે વિકલ્પ છે, અથવા તો વ્યક્તિને કેન્દ્રનું શાસન બનાવે છે, અથવા તો વ્યક્તિને કેન્દ્ર બિંદુ બનાવે છે, અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને વિશ્વની અંદર સામ્યવાદી વિચારધારાને દાબેલી વિચારધારા પણ કહેવામાં આવે છે. દાબેરી કઈ વિચારધારા? દાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેને? કે સામ્યવાદી સરકાર છે. બરાબર. કઈ સરકાર? કે વિદ્યાર્થી મિત્રો, સામ્યવાદી સરકાર છે, અને દાબેલી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે રાજાશાહી સરકાર. કઈ સરકાર વિદ્યાર્થી મિત્રો? કે રાજાશાહી સરકાર. હવે રાજાશાહી સરકાર એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી સરકાર અમુક દેશની અંદર આપણે રાજાશાહી સરકાર હજી હાલની અંદર જોઈએ છીએ, કે ઉત્તર કોરિયા અથવા તો દક્ષિણ કોરિયાની અંદર એમના જે છે એક વ્યક્તિ કિંગ જોંગ, બરાબર, એ નામના પ્રમુખ, બરાબર, એ પોતે રાજાશાહી સરકાર ચલાવે છે. બરાબર. કે અમુક દેશોની અંદર હજી રાજાશાહી સરકાર ચાલે છે. પહેલાંના સમયની અંદર ભારત દેશની અંદર પણ આવી રીતે રાજાશાહી સરકાર જોવા મળતી, એટલે કે રાજા દ્વારા એનો આખો નિર્ણય કેવી રીતે હોય કે કોઈ એક રાજાનો, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે કોઈ એક રાજાનો વ્યક્તિ હોય, શું કીધું વિદ્યાર્થી મિત્રો? એક રાજા હોય, બરાબર, એમના બે પુત્ર હોય, બરાબર, એમના પુત્ર અને જે પુત્ર હોય, બરાબર, એમાંથી જે સૌથી મોટો પુત્ર હોય એના પછી કોણ આવશે? શાસન કરશે. કોણ? કે મોટો પુત્ર. બરાબર. કે રાજાનો મોટો પુત્ર શું કરે? કે શાસન કરે. એવું ઉત્તરાધિકારી કરે કે એક પછી એક વન બાય વન છે શું કરતા હોય? કે શાસન કરતા જોવા મળે. એટલે શું કીધું? અહીંયા આપણે જોઈએ કે આ પ્રકારની શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે, કે જે આ પ્રકારનું શાસન હોય. આ પ્રકારનું એટલે કે રાજાશાહી. કેવું? કે રાજાશાહીની અંદર શું જોવા મળે? કે કોઈ એક વ્યક્તિ શું કરે? કે શાસન કરતો જોવા મળે. અને મોટે ભાગે શું કીધું? કે મોટે ભાગે શું કીધું? કે મોટે ભાગે રાજાશાહી શાસન વ્યવસ્થામાં, એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. એટલે કે જે એક વ્યક્તિ છે એ શાસન, અહીં આપણે વાત કરીએ એવી રીતે રાજાનું પદ છે કેની અંદર મળે? કે વારસદારની અંદર મળે. વારસદાર એટલે કે શું? કે કોઈ એક વ્યક્તિ છે એ રાજા તરીકે અત્યારે પોતે શાસન કરે છે, એમનો મોટો પુત્ર હોય, ત્યાર પછી રાજા પછી જ્યારે નિવૃત્ત થાય, અથવા તો સામેથી પોતે એમ કે હવે રાજા તરીકે મારા પુત્રને છે એટલે બેસાડીશ, એટલે શું કીધું? કે વારસદાર તરીકે, નોમિની, આપણે અંગ્રેજી શબ્દ અત્યારે ઇંગ્લિશનો જમાનો છે, એટલે કે નોમિની તરીકે વારસદાર. અને આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આપણે જેવીની અંદર કેનું વિદ્યાર્થી મિત્રો જોયું ને, કે લોકશાહી સરકારની અંદર કે પ્રજાને જે સરકારના એક પ્રતિનિધિ તરીકે સરકાર બનાવવાનો જેમ અધિકાર મળે છે, એવી રીતે આની અંદર શું કે અધિકાર મળતો નથી. કારણ કે જે વારસદારની અંદર ઉત્તરાધિકારી તરીકે જે વ્યક્તિને ચૂંટે, એટલે કે એને કોઈ પ્રકારનો અધિકાર મળતો નથી. આજે દુનિયાના કેટલાક દેશો રાજાશાહી જોવા મળે છે, કે દુનિયાની અંદર ઘણા બધા દેશો છે એની અંદર રાજાશાહી જોવા મળે છે. અને ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જ જોવા મળે છે, એટલે કે અમુક સમયની અંદર શું હોય ખબર, અથવા તો અમુક દેશની અંદર એવું જોવા મળે કે રાજાશાહી સરકાર દ્વારા ચૂંટણી કરવામાં આવતી હોય, પણ એ ચૂંટણી છે એ ફક્ત કેવી જોવા મળે? કે નામની જ ચૂંટણી જોવા મળે. નામની જ, બરાબર, એટલે કે ચૂંટણી કરતા હોય પણ એ ચૂંટણીનું કાંઈ મહત્ત્વ રહેતું નથી. મહત્ત્વ રહેતું નથી, બરાબર, એનું કંઈ એ ચૂંટણીનું શું થાય કે મહત્ત્વ રહે નહીં. એટલે એ ફક્ત શું, ખાલી એ વ્યક્તિ, દરેક વ્યક્તિને એવું થાય કે આ દેશની અંદર રાજાશાહી સરકાર છે, તેમ છતાં શું થયું કે એ દેશની અંદર ચૂંટણી કરવામાં આવી. આ દેશની અંદર રાજાશાહી સરકાર છે, તેમ છતાં એ દેશની અંદર શું કરવામાં આવી? ચૂંટણી કરવામાં આવી. એટલે કે દેખાવ માટે ફક્ત શું જોવા મળે? કે ચૂંટણી થતી જોવા મળે
છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે રાજાશાહી સરકાર છે રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન છે અહીં વ્યક્તિનું શું કીધું કે વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે અને એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે અને લોકો સુખાકારી સુવિધા વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધાને વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે એટલે કે એની અંદર શું થાય કે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે એની અંદર શું હોય કે રાજાશાહી સરકારની અંદર પ્રજાની સુખાકારી એની સુવિધાઓ એની અંદર જે વ્યવસ્થાઓ છે એ પ્રજાની સુખાકારી અથવા તો એની સુવિધાઓની અંદર એટલું મહત્ત્વ ન આપવામાં આવતું હોય પરંતુ સૌથી વધારે મહત્ત્વ કોને આપવામાં આવતું હોય કે સૌથી વધારે મહત્ત્વ છે એ રાજાની સુખાકારી માટે અથવા તો રાજાની શાસન વ્યવસ્થા માટે અથવા તો રાજાની સુવિધાઓ માટે જે એ સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય કોને કે રાજાની શાસન વ્યવસ્થા માટે શાસન વ્યવસ્થા માટે એટલે પ્રજાનું આમાં કાંઈ જોવામાં જ ન આવે એટલે પ્રજાને આમાં શું કરવામાં આવે પ્રજાનું કાંઈ જોવામાં જ નથી આવતું એ તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે ચિત્રની અંદર શું કીધું કે રાજા હોય એ એમનું મંત્રીમંડળ બેઠું હોય એ મંત્રીમંડળની અંદર રાજા દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે એ રાજા છે એ બહુ સારા મહેલની અંદર રહેતા હોય એમની સુખ સુવિધાઓ છે એમની સુખાકારી માટેના દિવસે ને દિવસે શું થતા હોય કે એમની સુખ સુવિધાઓ છે સુખાકારી માટેના એ દિવસે ને દિવસે કાર્ય થતા હોય પછી મંત્રીમંડળના નિયમો લેવાતા આ બધી વસ્તુ કેના માટે કે ફક્ત રાજાશાહી સરકારમાં રાજા માટે જ છે પ્રજા માટે કોઈ પણ પ્રકારના એવા સારા કાર્ય થતા નથી એવી કોઈ વાત અલગ છે કે પ્રજાની રાજા એક સારા વ્યક્તિત્વ હોય તો એ પ્રજા માટેના સારા કાર્ય કરતા હોય અન્યથા આવા કોઈ પણ પ્રકારના કાર્ય થતા નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે લોકશાહી સરકાર ભારત દેશની અંદર છે તો એનું મૂલ્ય શું એનું મહત્ત્વ શું આપણા માટે એ શું કામ ઉપયોગી છે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શેની કે લોકશાહીના મૂલ્યો બરાબર કે લોકશાહી સરકાર છે એ કયા દેશની અંદર ભારત દેશની અંદર છે બરાબર એટલે કે ભારત દેશની અંદર આપણે દરેક વ્યક્તિઓ રહીએ છીએ તેનું મહત્ત્વ શું તો આપણે જાણીએ કે આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે મેં તમે આપણે વાત કરી કે ત્રિસ્તરીય 2 અને 3 બરાબર આ 3 કેવું સ્થાનિક ત્યાર પછી રાજ્ય અને રાષ્ટ્રીય આ 3 જગ્યાએ બરાબર આ 3 જગ્યાએ શું થતું જોવા મળે છે કે શાસન જોવા મળે છે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે લોકોનું જીવન શું કીધું લોકોનું જીવન ધોરણ ઊંચું આવે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે તો દેશને ફાયદો થશે 100% દેશને શું થશે કે ફાયદો થશે જો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે લોકોની અંદર જીવન ધોરણની અંદર 100% ફેરફાર થાય બરાબર એની અંદર રહેણી કહેણી છે ત્યાર પછી અંદર એની અંદર જે એ ફેરફારો થતા જોવા મળે તો એ ફાયદો કોને થાય કે એ તમામ પ્રકારનો ફાયદો છે એ દેશને અને લોકોને થતો જોવા મળે છે અને ત્યાર પછી લોકોને કેન્દ્રમાં રાખી શું કીધું કે લોકોને કેન્દ્રમાં રાખી તેમની જરૂરિયાતો અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે કે લોકોને કેન્દ્રમાં રાખી એનું શું કરે કે એમની જે જરૂરિયાતો છે દિવસે ને દિવસે એમની શું જરૂરિયાત છે ત્યાર પછી એમની ભવિષ્યનું આયોજન શું કરવું આ તમામ વસ્તુઓ છે એ લોકશાહી સરકારની અંદર જોવામાં આવે આવું આ રાજાશાહી સરકારમાં આવું કોઈ પણ પ્રકારની વસ્તુ જોવામાં આવતી નથી અને ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે તે માટે લોકશાહી શાસકો છે એ સરકારનું શું કરે છે કે સંચાલન કરે છે આપણે કહીએ કે આપણે લોકો સરકારનું સંચાલન કઈ રીતે કરતા હશે તમને આવો મગજમાં વિચાર આવે કે સાહેબ તમે કહ્યું ના કહો છો કે લોકો સરકારનું સંચાલન કરે છે પણ કઈ રીતે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ચૂંટણી દ્વારા શું કીધું કે મતદાન દ્વારા આપણે મત દરેક વ્યક્તિને 18 વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી શેનો અધિકાર છે મતદાન આપવા માટેનો શું છે કે અધિકાર છે એટલે શું કીધું કે એ મતદાન માટે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર એમનું સંચાલન કરવા માટે સરકારનું સંચાલન કરવા માટે લોકશાહી એ છે એ ખૂબ જ જરૂર છે એટલે લોકોને જે સુખ સુવિધાઓ પ્રાપ્ત મેળવવી હોય લોકોને જે જરૂરિયાતો હોય
એ પહેલાં પૂર્ણ કરવા માટે આપણે સરકારનું સંચાલન કરતા હોઈએ છીએ અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ માટે બંધારણને આધારે લોકશાહીની અંદર શું જોવા મળે કે એનું મૂલ્યોનું છે એ જતન કરવામાં આવે છે કે બંધારણની અંદર જે જે માહિતીઓ છે જે જે એનું મહત્વ છે એ મહત્વ એ માહિતી આ તમામ વસ્તુઓનું શું કરવામાં આવે છે એ તમામ વસ્તુઓનું છે એ શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે એનું જતન કરવામાં આવે છે એ માહિતી છે એને યાદ કરવામાં આવે છે અને ત્યાર પછી વાત કરીએ કે સૌને સમાનતા ત્યાર પછી સુરક્ષા દરેક વ્યક્તિને સમાન હક મળવો જોઈએ સમાન અધિકાર મળવો જોઈએ એટલે શું કીધું કે સમાન હક ત્યાર પછી સમાન અધિકાર આ શું કરવું જોઈએ કે પ્રાપ્ત થતા જોવા મળે છે અને ત્યાર પછી સુરક્ષા અને સુવિધા માટે સેના માટે વિદ્યાર્થી મિત્રો સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી સેના લોકશાહીના જે મૂલ્યો છે એને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ છે એ અમલ કરવામાં આવે છે આયોજન છે અને કોઈ પણ પ્રકારની યોજનાઓ છે એને શું કરવામાં આવે છે કે એનો અમલ કરવામાં આવે છે અને ત્યાર પછી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટેનું કાર્ય છે એ કરવું ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વનું છે અને ત્યાર પછી વાત કરીએ કે હમણાં આ વાત કરી હતી કે આપણે લોકશાહીની અંદર જે છે એ મતદાન કઈ રીતે કરતા હોય તો તમે જોતા હોય કે આપણા ઘરની અંદર વડીલ વ્યક્તિઓ છે એ કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો કોઈ વ્યક્તિ શું કરી શકે કે મતદાન છે કરી શકે છે કેટલા વર્ષથી ઉપરનો વ્યક્તિ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ છે એ મતદાન કરી શકે તમે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોઈ શકો બરાબર કે એ આ ઇલેક્શન કમિશન હોય બરાબર એના દ્વારા ચૂંટણીનું આખું આયોજન કરવામાં આવે બરાબર એ ચૂંટણી છે એના દ્વારા લેવામાં આવે અને શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ મતદાન છે આખું મતદાન કરવામાં આવે અને મતદાન કરી એની આખી ગણતરી એટલે જે આ બેન અહીંયા અત્યારે વોટિંગ કરી રહ્યા છે આ રીતે વોટિંગ થતું હોય આ રીતે કોઈને ગુપ્ત રીતે રાખવામાં આ વોટિંગ કોઈને જોવામાં ન આવે અને મતદાન થઈ ગયા પછી જો તમે મત આપી આવો એટલે આ રીતે તમારા આંગળીની અંદર નિશાન કરી દેવામાં આવે ત્યાર પછી વાત કરીએ કે સરકાર અને કાયદો ગવર્મેન્ટ અને શું લો સરકાર એટલે ગવર્મેન્ટ અને કાયદો બરાબર આ બંને આપણે જોઈને કે સરકાર અને કાયદો બંને એક સિક્કાની બાજુ બંને બાજુ છે કે સરકાર વગર કાયદાનું કાંઈ કામ નથી અને કાયદા વગર સરકારનું કાંઈ કાર્ય નથી શક્ય નથી એટલા માટે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે સરકારનું કામ કાયદો બનાવવાનું છે અને આ કાયદાનો સૌને માન્ય રાખવો પડે છે કે સરકારનું કામ શું કે કાયદો બનાવો અને શું કીધું અને આ કાયદો છે એ દરેક વ્યક્તિને શું કરવું પડે કે માન્યતા રાખવી પડે કે આ સરકાર દ્વારા જે કાયદો અને સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાઓનું મહત્ત્વ સ્થાન છે બરાબર મહત્ત્વનું સ્થાન છે વિવિધ કાર્ય કરવા હોય સરકારને જે તો એનું શું છે કે મહત્ત્વનું અને અગત્યનું સ્થાન ધરાવે છે ત્યાર પછી સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે સરકાર જે કાયદો બનાવે તો એ પહેલાં કોઈ પણ કાયદો બનાવે તો એને એપ્લાય કરે અને એ કાયદો એપ્લાય કર્યા બાદ એની અંદર એ કાયદો એપ્લાય થઈ જાય એટલે એ કાયદો એપ્લાય કર્યા બાદ શું થાય કે કાયદો એકવાર એપ્લાય કરે અને ત્યાર પછી જોવે કે એની અંદર કાંઈ પણ પ્રકારના ફેરફાર કરવાનો જો ચેન્જીસ કરવાનો એમને લાગતો હોય તો એ ચેન્જીસ અથવા તો સુધારા વધારા કરે અથવા તો શું કરે કે એની અંદર એ મહત્ત્વ કોઈ પણ વસ્તુને ઓછું મહત્ત્વ તો એ વધારે મહત્ત્વ આપે એ વિસ્તાર વાઇઝ છે એ સરકાર પોતાનું શું કરતી હોય છે કાર્ય કરતી હોય છે અને ત્યાર પછી સરકારના કાયદાને લોકો પડકારી શકે કે છે અને સરકારનો જો કોઈ પણ કાયદો હોય એ પ્રજા માટે એના પ્રજાના હિતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવાનો હોય તો શું કરે કે લોકો એની સામે અવાજ ઉઠાવી શકે એટલે શું કીધું કે પડકારી શકે છે પડકારી શકે એટલે કે અવાજ ઉઠાવી શકે બરાબર કે પડકારી શકે એટલે કે અવાજ ઉઠાવી શકે છે અને ત્યાર પછી વાત કરે કે પોતાના અધિકારો અને થયેલ ન્યાય સામે લોકો અદાલતને સહયોગ મેળવી શકે છે કે પોતાના જે અધિકારો છે
अथवा तो कोई व्यक्ति ने शूँ थाय के अन्याय थाय बराबर के जे शूँ कीधु के व्यक्ति है ये शूँ जोवा मळे के व्यक्ति है एने कोईपण प्रकारना अधिकारों मळ्या होय अने ए अधिकार है ये अधिकार मळ्या होय अथवा तो ये व्यक्ति ने अन्याय थतो होय ते अन्याय माटे कोनो सहारो लई शके छे के कोर्ट कोईनो सहारो लई शके छे कोर्ट आपणे कहेता होय ने के कोर्ट अदालत अदालत बराबर अदालतनो शूँ करे छे के सहारो लई शके छे अने सरकारना कायदा के कार्यवाही संदर्भे लोकोने लागे के तेनु योग्य रीते अमलीकरण थतुं नथी त्यारे तेओ पोतानो अवाज छे ए अदालतमां जई अने शूँ करे छे के रजू करे छे के जे कोई पण प्रकारनो कायदो छे अथवा तो निर्णय छे एनो योग्य शूँ नथी थतुं के अमल नथी थतो योग्य शूँ नथी थतुं अथवा तो अमल अथवा तो पालन नथी थतुं तो पालन न थाय अथवा तो अमल न थतो होय त्यारे शूँ करे के पालन अने अमल न थतो होय त्यारे शूँ करे के केनी अंदर जई शके के अदालतनी अंदर केनी अंदर के अदालतनी अंदर जई अने पोतानो छे ए शूँ करे के सरकार सामे छे ए लोको छे शूँ करे के अवाज उठावी शके छे अने जरूर जणाय त्यारे अदालत सरकार ने विविध मुद्दाओ माटे सूचन के आदेश करी शके छे एटले के ज्यारे कोईपण वस्तु छे एनी जरूर जणाय बराबर तो शूँ थाय के सरकार छे ए अदालत सरकार ने शूँ कीधु के अदालत छे सरकार ने कोईपण कार्य करवा माटे शूँ करे छे के एने पड़कार करे छे अथवा तो कोईपण माहिती आपे छे के आ वस्तु छे योग्य नथी थाती तो तमे आनी अंदर जो अथवा तो आ कायदानी अंदर तमे शूँ करो के सुधारो करो आ वस्तु छे ए अदालतनुं कार्य होय छे अने अदालत पण त्रिस्तरीय काम करती होय छे बराबर त्यार पछी वात करी के अदालत कया कया स्तरे के तालुका लेवले त्यार पछी जिला लेवले राज्य लेवले अने केन्द्र लेवले आ चार स्तरे छे ए अदालत पण कार्य करती होय छे त्यार पछी विद्यार्थी मित्रों वात करी के अदालतनी अंदर तमे जो के एक जे न्यायनी देवी आपेली होय के चीफ जस्टिस न्यायनी देवी अने जे एनी अंदर कोर्टना जे न्यायाधीश होय जे जज होय मुख्य न्यायाधीश एमनी पासे जे ऑर्डर ऑर्डर बराबर आ नामनो जे छे ए वस्तु होय अने न्यायनी देवी बराबर एटले के न्यायनी देवी एनुं त्राजू छे बराबर एना एकना एना हाथमां एक तो शूँ छे त्राजू बीजी वस्तु आँखे शूँ बांधेलो छे आँखे पाटो बांधेलो छे बराबर अने त्यार पछी एना हाथनी अंदर शूँ छे तलवार एना हाथनी अंदर शूँ छे तलवार तो एनुं महत्व शूँ तो त्राजवानुं महत्व शूँ के दरेक व्यक्तिने समान न्याय आपशे शूँ आपशे समान न्याय आपशे अने ए पाटो आँखे बांधेलो मतलब छे अथवा तो ए व्यक्ति ए छे ए कोई व्यक्तिने जोई शकता नथी एटले के ए कोईपण जाति ज्ञाति धर्म अथवा तो कोईपण होय बराबर एने शूँ करशे के समान न्याय आपशे अने तलवार अने जो व्यक्ति ने कोईपण व्यक्तिए गुनो कर्यो होय शूँ कर्यो होय गुनो कर्यो होय तो एमने शूँ करशे सजा बराबर सजा आपवानुं कार्य पण छे ए कोण करशे सजा आपवानुं कार्य ए छे ए कोण करशे कोर्ट करे छे।